શું બેરિયાટ્રિક સર્જરી પછી મારા ડાયાબિટીસમાં સુધાર થશે? મારી ડાયાબિટીસની દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઓછી થશે? શું મારા બ્લડ શુગર લેવલ્સ વધુ નિયંત્રણમાં રહેશે? કે પછી મારી દવાઓ અને ઇન્સ્યુલિન સંપૂર્ણ રીતે બંધ થઈ શકશે? હું ડાયાબિટીસનો દર્દી છું, મારા બ્લડ શુગર લેવલ્સ ખૂબ વધારે રહે છે, મારી ડાયાબિટીસની દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ખૂબ વધારે છે, તેમ છતાં મારા બ્લડ શુગર લેવલ્સ નિયંત્રણમાં નથી રહેતા, પણ હું મેદસ્વી નથી, મારું BMI ખૂબ વધારે નથી, તો શું મને આ પ્રકારની સર્જરીથી ફાયદો થઈ શકે? આ અમુક સામાન્ય અને મહત્વના પ્રશ્નો છે બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી અને ડાયાબિટીસની સારવાર સંબંધિત. હું ડૉક્ટર ચિરાગ ઠક્કર, એક બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જન, આ વિડીયોમાં આ તમામ પ્રશ્નોના ટૂંકમાં સ્પષ્ટપણે જવાબ આપવા જઈ રહ્યો છું. બેરિયાટ્રિક સર્જરી પછી ડાયાબિટીસમાં સુધાર થાય તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી જ ડાયાબિટીસની સારવારમાં ઓપરેશન એક ખૂબ મહત્વનો રોલ નિભાવી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ અને મેદસ્વીતા સાથે સાથે ચાલનારી બીમારીઓ છે, અને ઘણા બધા દર્દીઓમાં મેદસ્વીતા અને ડાયાબિટીસ સાથે જોવા મળે છે. અને હાલના સમયમાં અત્યાર સુધીની મેદસ્વીતાની સૌથી સફળ સારવાર એટલે કે બેરિયાટ્રિક સર્જરી પછી તમામ દર્દીઓમાં ડાયાબિટીસમાં ખૂબ સારો સુધાર જોવા મળતો હોય છે. હકીકતમાં તો ડાયાબિટીસમાં સુધાર ઓપરેશનના પહેલા જ દિવસથી કોઈપણ વજનમાં ઘટાડાથી પહેલા જોવા મળે છે. તમામ દર્દીઓમાં બેરિયાટ્રિક સર્જરી પછી ડાયાબિટીસમાં ખૂબ સારો સુધાર જોવા મળે છે, બ્લડ શુગર લેવલ ખૂબ નિયંત્રણમાં રહે છે, અને દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘણી ઘટે છે. અમુક દર્દીઓમાં તો દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત પૂરી રીતે ખતમ થાય છે, અને દવા અને ઇન્સ્યુલિન વગર પણ દર્દીનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. પણ ડાયાબિટીસ જેવી બીમારી માટે દવા અને ઇન્સ્યુલિનની જરૂર પૂરી રીતે ખતમ થઈ ગઈ હોય તો પણ ડાયાબિટીસ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે કે ડાયાબિટીસનો ક્યોર થઈ ગયું છે તે કહેવું ઉચિત નથી. તમારા કેસમાં બેરિયાટ્રિક સર્જરી પછી ડાયાબિટીસમાં કેટલો સુધાર જોવા મળશે, દવાઓ અને ઇન્સ્યુલિન કેટલા ઓછા થશે, દવાઓ સંપૂર્ણપણે બંધ થઈ શકશે કે નહીં, તે તમારા પેન્ક્રિયાસના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. અને ઓપરેશન પહેલાં જ અમુક પ્રકારના બ્લડના ટેસ્ટ દ્વારા આપણે તમારા પેન્ક્રિયાસના સ્વાસ્થ્યનો અને ઓપરેશન પછી ડાયાબિટીસમાં થતા સુધારાનો એક સાચો અનુમાન લગાવી શકીએ છીએ. બેરિયાટ્રિક સર્જરી પછી ડાયાબિટીસમાં જોવા મળતો સુધારો ઓપરેશન પછી થતા ગટ હોર્મોનલ બદલાવના કારણે થાય છે. બેરિયાટ્રિક સર્જરીના બીજા ફાયદાઓ જેમ કે લાંબા સમયનું સ્થાયી વેઇટ લોસ અને અન્ય બીમારીઓમાં સુધારો પણ આ જ ગટ હોર્મોનલ બદલાવને કારણે જોવા મળે છે. એ તમામ ડાયાબિટીસના દર્દીઓ જેમનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં નથી, જેમની દવા અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ખૂબ વધારે છે, તેવા તમામ દર્દીઓ માટે પણ આ પ્રકારનું ઓપરેશન તેમની સારવારનો એક ખૂબ મહત્વનો ભાગ બની શકે છે. ડાયાબિટીસના સુધાર માટે થતા આવા ઓપરેશનને મેટાબોલિક સર્જરી કહેવાય છે. મેટાબોલિક સર્જરી એક પ્રકારે બેરિયાટ્રિક સર્જરી જેવી જ સર્જરી હોય છે, પણ એમાં માઇનર ટેકનિકલ બદલાવ હોય છે, જેથી કે ડાયાબિટીસમાં સુધારો આપણને બને એટલો વધારે મળી શકે અને વજનમાં ઘટાડો બને એટલો ઓછો થઈ શકે. મેટાબોલિક સર્જરી કરવાનો મેઇન ધ્યેય ડાયાબિટીસમાં સુધારનો હોય છે, ના કે વજનમાં ઘટાડાનો. જો તમે પણ ડાયાબિટીસ દર્દી છો કે જેમનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં નથી રહેતું, કે જેમની દવાઓ અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ખૂબ વધારે છે, અથવા તો તમે એવા ડાયાબિટીસના દર્દી છો કે જે સાથે મેદસ્વી અથવા તો ઓબેસ પણ છે, તો તમારે બેરિયાટ્રિક કે મેટાબોલિક સર્જરી વિશે વિચારવું જોઈએ. તમે કોઈ બેરિયાટ્રિક અથવા તો મેટાબોલિક સર્જનને મળી શકો એ જાણવા માટે કે શું આ પ્રકારના ઓપરેશન તમારા માટે હિતાવહ છે કે નહીં, તમને આ પ્રકારના ઓપરેશનથી શું ફાયદો થઈ શકે અને તમારા માટે આ ઓપરેશન કેટલું જોખમકારક છે.
તમે અમને પણ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, ફોન કરીને કે મેસેજ કરીને. અમારી ટીમ તમને મદદ કરવા માટે કાયમ તત્પર રહેશે.